ગતરોજ પાદરા તાલુકા રણુ ખાતે જિલ્લાનગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત રણુ કન્યા શાળાનું નવનિર્મિત બિલ્ડિંગનું લોકાર્પણ રાજ્યના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. ગામડાના ગરીબ વિદ્યાર્થીઓને પાયાની સુવિધાઓ સાથે ભણતર મળી રહે તે માટે ગતરોજ પાદરા તાલુકાના રણુ ખાતે જિલ્લાનગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત રણુ કન્યા શાળા નવનિર્મિત બિલ્ડિંગનું લોકાર્પણ રાજ્યના મહેસૂલ તેમજ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. નવી બનેલ આ શાળામાં 12 ઓરડાઓ સહિત 100 જેટલી નવી બેન્ચીસ સાથે વિદ્યાર્થીઓ માટે પીવાનું શુદ્ધ પાણી મળી રહે તે માટે આરો સિસ્ટમનો સમાવેશ કરવામાં આવ્યો છે. શાળાના લોકાર્પણ પ્રસંગે વિસ્તારના ધારાસભ્યો દિનમામા, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન મીનાબા પરમાર સહિત શાળાના સંચાલકો અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ગામડે ગામડે ગરીબ અને મધ્યમ વર્ગના કુટુંબોના બાળકોને ગુણવત્તાયુક્ત શિક્ષણ મળે એ રાજ્ય સરકારનો મુખ્ય હેતુ રહ્યો છે અને એના ભાગરૂપે 2003થી માંડીને આજ સુધી 1.5 લાખથી પણ વધારે શાળાના ઓરડા, નવી શાળાઓ, શિક્ષકોની ભરતી નિયમિત રીતે પ્રક્રિયા ચાલુ છે. એના ભાગરૂપે આજે પાદરા તાલુકાના રણુ ગામે 90 લાખ રૂપિયાના ખર્ચે સર્વ શિક્ષા અભિયાનના ફંડમાંથી એક શાળાનું આજે મેં લોકાર્પણ કર્યું છે. આ તબક્કે આ ગામની આજુબાજુમાં આવેલા નાના મોટા ઔદ્યોગિક એકમો છે, એમણે પણ એમની ફરજ બજાવીને આ શાળામાં સ્માર્ટ ક્લાસ, બેન્ચીસ, નાની મોટી મદદ પણ કરી છે અને સૌનો સાથ સૌનો વિકાસ જે નરેન્દ્રભાઈનો મંત્ર છે એ મંત્રને સાચ અર્થની અંદર ચરિતાર્થ કર્યો છે. હું ગામને અભિનંદન આપું છું અને બાળકોને શુભેચ્છા પાઠવું છું.